नमस्कार, हूँ छु विहंगा परमार। सिटी न्यूज में आपनो स्वागत छे। सौ प्रथम एक नजर आज ना मुख्य समाचारों पर। सिटी न्यूज ना प्रायोजक छे आनंद मेड़ो, बीटी मिल कम्पाउंड, एमजी रोड, पांच बत्ती, भरूच। पेट्रोल पंप ऊपर चोरी अने लूटना प्रयास करती गैंगना बे सागरित हाल रिमांड पर, हजी एक सागरित पकड़ावानो बाकी। गुजरात अने अन्य राज्यना आवा गुनाओनो पर्दाफाश थाय तेवी संभावना। पेट्रोल डीजल सीएनजी पंपोना मालिको सचेत थाय। भरूच जिल्लामां अत्यंत तीव्र झड़पथी पवन फूंकायो, धूळियुं वातावरण, गरमीथी लोकोने राहत, परंतु बपोरना समय तीव्र पवने लूनुं स्वरूप धारण करता रहीसो त्राहિમાં। ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ નુકસાન નહીં। કેરી પકવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ। ભરૂચ તાલુકાના નબીપુર ગામ નજીક બોરી ગામ પાસે પેટ્રોલ પંપ ઉપર ચોરી અને લૂંટનો બનાવ બન્યો હતો। આ બનાવ બન્યાના ગણતરીના કલાકોમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ કેડી મંડોરા અને અન્ય પોલીસની ટીમોએ હ્યુમન સર્વેલન્સ બાતમી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તારીખ 11 મેના રોજ બે આરોપીઓ નામે રવિન્દ્રસિંહ નાનસિંહ રહેવાસી પંજાબ અને અમિતકુમાર ઉર્ફે વિકી નિર્મલકુમાર હંસરાજ રહેવાસી પંજાબને ઝડપી પાડ્યા હતા। જ્યારે એક આરોપી સોનું વોન્ટેડ હતો, જેની વધુ તપાસ અંગે પોલીસ તંત્રએ 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ રિમાન્ડનો સમય ચાલી રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર આ બનાવમાં વોન્ટેડ આરોપી સોનુને ઝડપી પાડે તેમજ પેટ્રોલ પંપો પર લૂંટ ચલાવતી આ ગેંગની કામ કરવાની પદ્ધતિ પરથી સમગ્ર ગુજરાત રાજ્યના આવા જ અનડિટેક્ટ થયેલા ગુનાઓનો પણ પર્દાફાશ થાય તેવી સંભાવના નકારી શકાતી નથી। એટલું જ નહીં, પરંતુ તેમને ગુનો કરવાની પદ્ધતિ જોતા તેઓ મોટરસાઇકલ જેવા વાહનોની ઉઠાંતરી કરી અને મુખ્ય માર્ગો પર નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપની રેકી કરી પછી પેટ્રોલ પંપ લૂંટ કે ચોરી અંગેની યોજના બનાવતા હોવાનું માલુમ પડ્યું છે। સાથે જ આ આરોપીઓ પિસ્તોલ જેવા હથિયાર વાપરવામાં પાવરધા હોવાનું જણાયું છે, તેથી આરોપીઓ હિંમતભેર લૂંટ કે ચોરી કરવામાં માહિર હોય તેમ સાબિત થઈ રહ્યું છે। આવી પરિસ્થિતિમાં આ ગુનેગારો માત્ર પેટ્રોલ પંપોને ટાર્ગેટ કરીને ચોરી કે લૂંટના બનાવો જ નહીં પરંતુ અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોઈ શકે તેવી સંભાવના નકારી શકાતી નથી। હાલ આ બનાવની તપાસ એલસીબી પીઆઈ કેડી મંડોરા કરી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં મંદી, મોંઘવારી અને બેકારીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગુનાઓનો ગ્રાફ વધે તે સ્વાભાવિક બાબત છે। આવી પરિસ્થિતિમાં રીઢા અને ઘાતકી ગુના કરતા આરોપીઓ ગુનાઓ આચરે તેવી શક્યતા નકારી શકાતી નથી। તેવા સમયે જ્યારે 24 કલાક પૈસાની લેવડ દેવડ થતી હોય તેવા પેટ્રોલ ડીઝલ સીએનજી પંપની સિક્યુરિટી માટે પંપના માલિકોએ ચોકસાઈ વધારવી જરૂરી છે। આ પંપો પર કામ કરતા કર્મચારીઓના જીવના રક્ષણ માટે પણ આગવી સિક્યુરિટી વ્યવસ્થા હોવી એટલી જ જરૂરી છે। તે સાથે સીસીટીવી કેમેરા પણ અત્યંત આવશ્યક છે। ત્યારે પંપોના માલિકો જેટલા જલ્દી સચેત થાય તેટલા આ બનાવો ઓછા બને તેમ લાગી રહ્યું છે। હવામાન ખાતાની આગાહી મુજબ આજે તારીખ 13/5/2022ના રોજ ભરૂચ પંથકમાં અત્યંત ઝડપથી તીવ્ર પવન ફૂંકાયો હતો। બપોરના સમયે અંગદજારતી લૂનો અહેસાસ લોકોને થયો હતો। ભરૂચ પંથકમાં અત્યંત તીવ્ર ઝડપથી પવન ફૂંકાયો હતો। આ અંગે વિગતે જોતા હવામાન ખાતા દ્વારા કરાયેલ આગાહી મુજબ ભરૂચ પંથકમાં 29.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના પરિણામે ગરમીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો। ગતરોજ ભરૂચ જિલ્લામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું, જે આજે તાપમાન પવનના પગલે ઘટીને 40 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું હતું। જો કે લઘુત્તમ તાપમાન પણ 27 ડિગ્રી નોંધાયું હતું। તીવ્ર પવનના પગલે ભરૂચ સહિતના તમામ નગરો અને ગામોમાં ધૂળિયું વાતાવરણ જણાઈ રહ્યું હતું। એટલું જ નહીં પરંતુ ભરૂચ પંથકમાં આશરે 10 કરતાં વધુ સ્થાનકોએ વૃક્ષોની ડાળીઓ તૂટી ગઈ હોય તેવા બનાવો પણ બન્યા હતા, પરંતુ બપોરના 4 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર તીવ્ર પવનના પગલે કોઈ પતરા ઉડ્યા હોય અથવા તો ઝાડ પડી ગયું હોય તેવો કોઈ કોલ આવેલ નથી। જો કે હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા દિવસોમાં પણ તાપમાન વધુ ઘટે તેવી સંભાવના છે। આગાહી મુજબ તારીખ 14/5/2022ના રોજ મહત્તમ તાપમાન 39 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે। સાથે જ પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી સંભાવના છે। ત્યારબાદ ફરી તારીખ 15મી મેના રોજ ગરમીના પ્રમાણમાં વધારો થશે, મહત્તમ 40 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે। આવી આગાહીઓ વચ્ચે આજે સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં તીવ્ર પવન ફૂંકાતા જિલ્લાની સડકો પર હાંકતા વાહન ચાલકોને પણ તીવ્ર પવનના કારણે અને ધૂળિયા વાતાવરણના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। ભરૂચ પંથકમાં તીવ્ર પવન ફૂંકાતા જિલ્લામાં આવેલ કેરીની વાડીઓમાં કેરી ખરી પડી હોય તેવા અહેવાલ સાંપડી રહ્યા છે। આવી પરિસ્થિતિ સર્જાતા કેરી પકવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા। કેરી પકવતા ખેડૂતોના જણાવ્યા અનુસાર દર વર્ષે ભલે કેરીનો પાક સારો હોય પરંતુ પવન, વાવાઝોડા કે કમોસમી વરસાદ જેવી કુદરતી આફતો આવી જતા કેરી પકવતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે।
હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. ઓહો, ભરૂચમાં પરિવાર સાથે ફરવા ક્યાં જવું તે સમજાતું જ નથી. ના, હવે આ સમસ્યા નથી. તેથી જ તો નાના બાળકો કહી રહ્યા છે કે ચાલો પપ્પા મેળામાં, ચાલો મોમ આનંદ મેળામાં. મનોરંજનના ખજાના સમાન આ મેળામાં બાળકોથી માંડીને વડીલો સુધી પરિવાર સહિત દરેકને ખૂબ મજા પડે. બીટીએમ મિલના ગ્રાઉન્ડમાં ચાલતા મેળામાં ગગનચુંબી, ચકડોળો, ટોરા ટોરા, ચીનમીન ઝૂલા, બ્રેક ડાન્સ, બિગ બોટ રાઈડ, મોતનો કૂવો, ડોન્કી શો. સાથે શૂટિંગ, બોલિંગ તેમજ એમ ગેમ્સ અને બીજું ઘણું બધું. નાના બાળકો માટે જમ્પિંગ જેક, ડ્રેગન ટ્રેન, ટોય ટ્રેન, મેરીગો રાઉન્ડ, વોટર બોટિંગ જેવા અનેક મોજ મસ્તીના સાધનો. મહિલાઓ માટે કટલરી જેવી ફેન્સી અને અવનવી વસ્તુઓ ખરીદી કરવા માટેના સ્ટોલ અને હા, ઠંડક આપતા આઈસ્ક્રીમ અને પોપકોર્ન જેવી અનેક સ્વાદિષ્ટ ખાણીપીણીની ચીજવસ્તુઓ તો ખરી જ. ઓહો, પપ્પા મોમ તો રાહ શેની જુઓ છો? આજે જ મેળામાં જઈએ. ખાસ આપના માટે ફ્રી પાર્કિંગ, સમય સાંજે 5 થી રાતે 11 વાગ્યા સુધી. આનંદ મેળો તેમજ પ્રદર્શની, બીટી મિલ કમ્પાઉન્ડ, એમજી રોડ, 5 બત્તી પાસે, ભરૂચ. ભરૂચનગરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે તલાકના કાયદાના ભંગ અંગે 4 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તલાક અંગેના કાયદાના ભંગ અંગે ભરૂચ પોલીસના બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે, જે અંગે વિગતે જોતા ફરિયાદી સુમૈયાબેન ફહીમ, હારૂન રશીદ અરબ, રહેવાસી અલફલા પાર્ક, શેરપુરા રોડ, ભરૂચની ફરિયાદ મુજબ આરોપી ફહીમ, હારૂન રશીદ અરબ, હારૂન રશીદ ઉમરમિયા અરબ, કમરુનિસા હારૂદ રસીન અરબ રશીદ અરબ અને મહેરીન હારૂન રશીદ અરબ, તમામ રહેવાસી અલફલા પાર્ક, શેરપુરા રોડ, ભરૂચ. આ ચારેય આરોપીઓએ ફરિયાદીને ગમે તેમ મા બેન સમાની ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી, શારીરિક અને માનસિક ત્રાસ આપી, ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી. પતિ ફહીમ અરબે ફરિયાદી પત્નીને 3 વખત તલાક 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 બોલી મુસ્લિમ શરિયત મુજબ તલાક આપી દઈ. ચારેય આરોપીઓએ એકબીજાના મદદથી તલાકના કાયદા અંગેનો ભંગ કર્યો હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે વધુમાં જોતા ફહીમ અરબ શ્રવણ ચોકડી ભરૂચ પાસે આવેલ ગેલ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરે છે અને ફહીમ સાથે ફરિયાદીને લગ્ન વર્ષ 2019માં થયા હતા. લગ્નના 15 દિવસ બાદથી પતિ અને પત્ની વચ્ચે નાની મોટી બાબતે ઝઘડા થયા હતા. તેમ છતાં ફરિયાદી પોતાનો સંસાર ન બગડે તે માટે સહન કરતી આવતી હતી, પરંતુ તારીખ 12/5/2022 રોજ બપોરના 1:30 વાગ્યાના અરસામાં આરોપી નોકરી પરથી આવેલા તે વખતે સાસુ કમરુનિસા તથા સસરા હારૂન રશીદે અને નણંદ મહેરીને નાની સરખી વાતમાં લડાઈ ઝઘડો કરી અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી નીકળી જવાનું કહેતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા અને ફરિયાદીના માતા પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી. સાથે જ પતિ ફહીમે 3 વાર તલાક 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 કહી મુસ્લિમ શરિયત મુજબ તલાક આપી ગુનો કર્યો હતો. તેથી ફરિયાદી સુમૈયાબેન અરબે પોલીસ તંત્રનો સંપર્ક કરી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતા 27 વર્ષીય યુવાને કેબલ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા ભરૂચ નગરપાલિકા ફાયરના જવાનોએ નર્મદા નદીમાં શોધખોળ શરૂ કરી હતી. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના માંડવા ગામના વાળન ફળિયામાં રહેતા 27 વર્ષીય ઝાકીર સઈદ મુલતાનીએ કોઈ અગમ્ય કારણોસર નેશનલ હાઈવે નંબર 48 પરના કેબલ બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જે અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને ઝાકીરના મૃતદેહને નર્મદા નદીમાં શોધખોળ શરૂ કરી હતી. જો કે હજી સુધી તેનો મૃતદેહ મળી આવ્યો ન હતો. ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને કેબલ બ્રિજ પરથી ઝાકીરની બાઇક અને ચપ્પલ મળી આવ્યા હતા, જેના પરથી તેની ઓળખ કરવામાં આવી હતી. શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના દીવા ગામે ભાથીજી મહારાજ અને રામદેવપીર મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અંકલેશ્વરના જૂના દીવા ગામે શ્રી ભાથીજી મહારાજ અને શ્રી રામદેવપીર મહારાજના નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજા અર્ચના, હોમ હવન સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં ભાથીજી મંદિરના હરિચરણદાસજી સહિતના સંતો અને મહંતો તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. Thank you.
છોટાઉદેપુર કાર્યપાલક ઇજનેર બિલ પાસ કરવા રૂપિયા 33,000ની લાંચ લીધી હોવાની ચર્ચા ચાલી રહી છે। જો એસીબી તપાસ કરે તો મોટું કુંભાર બહાર આવે તેવી શક્યતા છે। નસવાડી તાલુકા મથકે 34 લાખથી વધુના ખર્ચે આઈસીડીએસના બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે। કામના બિલ પાસ કરવા વચેટિયા તરીકે નાયબ કાર્યપાલક ઇજનેરે કોન્ટ્રાક્ટર પાસે નાણાં લઈ કાર્યપાલક ઇજનેરને પહોંચાડવામાં આવ્યા છે। કાર્યપાલક ઇજનેર એચસી વસાવાએ બિલ પર સહી કરવા માટે રૂપિયા 33,000ની લાંચ લીધી હોવાની ચર્ચા ચાલી રહી છે। તેમ છતાં લાંચ લીધા બાદ છેલ્લા 2 મહિનાથી બિલ પર સહી ન કરતા કોન્ટ્રાક્ટર ખૂબ આર્થિક મુશ્કેલીમાં મુકાય છે। આખરે થાકીને કોન્ટ્રાક્ટરે જિલ્લા વિકાસ અધિકારીને 2 પાનાનો પત્ર લખી તેઓની નિવેદના જણાવી છે। કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગના ક્લાસ 1 અધિકારી છે। આ અધિકારી છેલ્લા 6 વર્ષથી એક જ સ્થાન પર અડીંગો જમાવી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેવી લોકચર્ચા ચાલી રહી છે। સરકારના નિયમ પ્રમાણે કોઈપણ ક્લાસ 1 અધિકારીની બદલી 3 વર્ષમાં થઈ જતી હોય છે, પરંતુ આ અધિકારી છેલ્લા 6 વર્ષથી એક જ જગ્યાએ અડીંગો જમાવીને બેઠા છે। આ અધિકારી સામે એસીબી તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે। નાણાંના વ્યવહારનો ઓડિયો વાયરલ થતાં અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। બિલ્ડરે આ અધિકારીને લાંચ આપી હોવાનું જણાવ્યું છે। આ અધિકારી પોતાના મળે ત્યાં કોન્ટ્રાક્ટરને તમામ કામના ઇજારા મળે તેમ કરે છે, જેને લઈ તેઓ પર અનેક આક્ષેપ થયા છે। આ તમામ બાબતોના પગલે આર્થિક નુકસાન વેઠતા અને કફોડી પરિસ્થિતિમાં મુકાયેલ કોન્ટ્રાક્ટરે પોતાની આપીતી વર્ણવતો વિડીયો મૂકતા અને આ વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે। નસવાડ છોટાઉદેપુર નસવાડી ખાતે અમારું આઈસીડીએસનું ટેન્ડર લાગેલું હતું, એ અમને પહેલું પ્રથમ બિલ અમને કામ કરેલું પ્રથમ બિલ અમને મળેલું હતું, અને બીજા બિલ માટે અમે 15/3/2022 રોજ રજૂ કરે છે, અને પહેલાં પ્રથમ બિલની ટકાવારી 33,000 રૂપિયા કાર્યપાલક ઇજનેર શ્રી પછાણ સાહેબને અમે સરકારી કર્મચારી દ્વારા પોતી કરેલ છે, અને અમે આ કાગળ અમને ન્યાય મળે એના માટે અમે DDO સાહેબને કાગળ લખેલ છે ને અમને ન્યાય આપવા વિનંતી છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। પેટ્રોલ પંપ ઉપર ચોરી અને લૂંટના પ્રયાસ કરતી ગેંગના 2 સાગરિત હાલ રિમાન્ડ પર, હજી 1 સાગરિત પકડાવવાનો બાકી। ગુજરાત અને અન્ય રાજ્યના આવા ગુનાઓનો પર્દાફાશ થાય તેવી સંભાવના। પેટ્રોલ ડીઝલ CNG પંપોના માલિકો સચેત થાય। ભરૂચ જિલ્લામાં અત્યંત તીવ્ર ઝડપથી પવન ફૂંકાયો, ધૂળિયું વાતાવરણ, ગરમીથી લોકોને રાહત, પરંતુ બપોરના સમયે તીવ્ર પવને લૂનું સ્વરૂપ ધારણ કરતા રહીશો ત્રાહિમા। ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ નુકસાન નહીં, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા, નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર। સિટી ન્યૂઝના પ્રાયોજક હતા આનંદ મેળો, BT મિલ કમ્પાઉન્ડ, MG રોડ, 5 બત્તી, ભરૂચ। Thank you.